આગળ વાત કરીએ જૂનાગઢના કેશોદની. કેશોદના નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું. રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવાની માંગણી સાથે વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌભક્ત દ્વારા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું. કેશોદ શહેરમાં 8 મહિનાથી રખડતા ઢોર તથા આખલાના અસહ્ય ત્રાસથી શહેરીજનો વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ બાબતે શહેરીજનો વેપારીઓ દ્વારા દર વર્ષે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. કેશોદ શહેરી વિસ્તારમાં રોડ ઉપર રખડતા ઢોર તથા આખલાથી અનેક અકસ્માતો સર્જાયા છે. અનેક વાહનોમાં નુકસાની થવાના તેમજ વાહન હડફેટે આવતા રખડતા ઢોર ઇજાગ્રસ્ત થવાના બનાવો બનતા રહે છે. આ બાબતે વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. આ બાબતે વહેલી તકે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર બાબતના પ્રશ્ને વહેલી તકે હલ કરવામાં આવે તેવી માંગણી સાથે કેશોદના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌભક્ત દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોવિંદ હળિયા, ZS TV, કેશોદ. મારું નામ રાજુભાઈ વધર, વેપારી કેશોદ. આજરોજ કેશોદના બુદ્ધિજીવી નાગરિકો, વેપારીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખના કાર્યકરો તથા ગૌ ભક્તો સાથે નગરપાલિકાએ અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છીએ. કેશોદમાં આજે 8-9 મહિનાથી એક ભયંકર પ્રશ્ન છે, આખલાનો ત્રાસ. તો હજી આ રખડતા ભટકતા ઢોર તથા આખલાઓને તાત્કાલિક પકડી અને ગમે ત્યાં ઢોર ડબે પૂરે એવી અમારી વિનંતી છે. અને બીજું, આ માધ્યમથી નાગરિકોને અમે અપીલ કરીએ કે ભાઈ તમે જ્યાં ત્યાં હેઠવાડ ન નાખો, જ્યાં ત્યાં નીર ન નાખો. જો એ કરશો તો આખલા અને ગાયું ત્યાં આવીને ખાશે અને રાહદીઓ હેરાન કરશે. આ આખલાના ત્રાસથી કેશોદના વેપારીઓ ને દુકાનોમાં તથા એના વાહનોમાં ભયંકર નુકસાન થયેલ છે. અને ઘણી વાર તો અમે સાંભળેલું છે કે હવેલી તથા મંદિર વિસ્તારમાં વૃદ્ધ લોકો આખલાના ત્રાસથી દર્શન પણ કરી આવતા નથી. તો અમારી ચીફ ઓફિસરને એક બીજી પણ રજૂઆત છે કે ભાઈ કેશોદમાં ઘણી એવી સદ્ધર ગૌશાળાઓ છે, પાંજરાપોળ છે, વેપારી એસોસિએશનો છે તથા ઘણી એવી સંસ્થાઓ છે, તેને એક તમે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવો અને આજે આખલાનો ત્રાસ છે અને એ દૂર કરી અને કેશોદની પ્રજાને એક સુખાય જીવન આપો એવી અમારી માંગણી છે.